सुरतं सर्वभूताना हे श्रीजी स्वयं पधार्या। सर्वावतारी पूर्ण पुरुषोत्तम भगवान श्री स्वामीनारायण अनेक मुमुक्षु जीवोना कल्याण ने अर्थे करुणाए करीने धरती पर अवतर्या। एमणे नीलकंठ वर्णी रूपे हिमालय में तप करता 9 लाख योगीओ ने 9 लाख स्वरूपे दर्शन आपी एमना तपनु फल प्रदान कर्यू। अहु दर्शन तो तेमणे घणीवार कराव्यू। आजे पण रामानंद स्वामीना आश्रम में जन्माष्टमीनो उत्सव उजवाई रह्यो छे अने अहीं पधारेला मुमुक्षु आत्माओने पोताना स्वरूपनी साची ओळख करावा वर्णी कंईक जुदुज दर्शन करावा जई रह्या छे। चालो आपणे पण आ दर्शनने संवादना माध्यमथी निहाळीए। नीलकंठ वर्णी रामानंद स्वामीना आश्रम में रोकाया छे। आजे जन्माष्टमीनो उत्सव छे। आखो आश्रम फूलो अने तोरणथी शणगार्यो छे। देश देशना हरिभक्तो नानी मोटी भेट लईने आश्रम में आववा लाग्या छे। धून भजननी रमझट चाली रही छे। मुक्तानंद स्वामी अने संतो कृष्ण कानाने वधावानी तैयारीओ करी रह्या छे। वर्णी पण मुक्तानंद स्वामीनी साथे ज सेवामां छे। रात्रिना 12 वाग्ये मुक्तानंद स्वामी कानाना जन्मनी आरती करी रह्या छे। સાથે સૌ સંતો હરિભક્તો જોડાયા છે। નીલકંઠ વર્ણી પણ આરતીમાં સૌની સાથે જ ઊભા છે અને સૌના આશ્ચર્ય વચ્ચે પાણામાં બાળ કૃષ્ણની મૂર્તિની જગ્યાએ સૌને નીલકંઠ વર્ણીના દર્શન થાય છે। અરે અરે આ શું, જુઓ જુઓ પાણામાં નીલકંઠ વર્ણી દેખાય છે। અરે હા, મને પણ આ લાલાની મૂર્તિની જગ્યાએ આ વર્ણી રાતના દર્શન થાય છે। સંતો જુઓ જુઓ પાણામાં નીલકંઠ વર્ણી દેખાય છે। પણ સ્વામી, વર્ણી તો આ મુક્તાનંદ સ્વામીની બાજુમાં ઊભા છે। સ્વામી સ્વામી એ સાચું કહે છે, નીલકંઠ વર્ણી પાણામાં જ બિરાજ્યા છે। હા, મને પણ નીલકંઠ વર્ણીના દર્શન થાય છે। આપણે બધા આ વર્ણીને સામાન્ય તપસ્વી જાણતા હતા, પણ આ તો સાક્ષાત શ્રી કૃષ્ણનો અવતાર છે। હા, આ વર્ણી તો કૃષ્ણનો અવતાર છે। અરે આ વર્ણીનું તેજ એવું છે કે બધા અવતારો એમાં જ સમાય જાય। ખરેખર આપણી ભક્તિને વશ થઈને પ્રભુએ આપણને વર્ણિરાજની સાચી ઓળખ કરાવી। ચાલો આપણે એમને પ્રણામ કરી કૃતાર્થ થઈએ। ભગવાન સ્વામિનારાયણના વરદાન હું ધરતી પર સંત સ્વરૂપે અખંડ રહીશ એને સિદ્ધ કરતા 5મી પેઢીના વારસદાર ગુરુહરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામી સ્વરૂપે ભગવાન સ્વામિનારાયણની એ ચેતના આપણને પ્રાપ્ત થઈ। ગુરુહરિ સ્વામીશ્રીએ પણ આગળ સંવાદમાં જોયું એમ એક જ સમયે અલગ અલગ સ્થળે એક સાથે જ દર્શન કરાવીને
પોતાના સાધર્મ્યપણાની ઓળખ કરાવી છે. ચાલો હવે પછીના સંવાદમાં ગુરુહરિનું એ દર્શન પણ નિહાળીએ. પરમપૂજ્ય સ્વામીશ્રી દક્ષા મંદિરે પધાર્યા છે. સતુભાઈ અને હરિભક્તો સ્વામીશ્રીના દર્શનનો લાભ લઈ રહ્યા છે. તારદેવથી કાકાજીની નાજુક તબિયત અંગેનો ફોન આવે છે. પ્રબોધ સ્વામી ફોન પર વાત કરી સ્વામીશ્રીને ફોન આપે છે. સ્વામીજી ફોન પર સારવાર અંગેના સૂચનો કરે છે અને હરિધામ જવાની તૈયારી કરે છે. સતુભાઈ, હવે અમે હરિધામ જઈએ છીએ. તારદેવથી કોઈ સમાચાર આવે તો મને તરત જ હરિધામમાં જાણ કરજો. હા સ્વામીજી, જરૂર. જેવા સમાચાર આવશે એટલે તરત જ આપને હરિધામ જણાવીશું. જય સ્વામિનારાયણ. ચાલો પ્રબોધ, આપણે અત્યારે જ નીકળવું છે. જી સ્વામીજી. બે ત્રણ દિવસ પછી સતુભાઈ હરિધામ પધારે છે. ત્યાં તેઓ પ્રબોધ સ્વામીને મળે છે. જય સ્વામિનારાયણ સતુ પપ્પા. ઘણા દિવસે હરિધામ પધાર્યા, બધું બરાબર છે ને? જય સ્વામિનારાયણ પ્રબોધ સ્વામી. અને કેમ એવું કહો છો કે ઘણા દિવસે મળ્યા? બે દિવસ પહેલા જ તો આપણે મળ્યા હતા. શું કીધું? બે દિવસ પહેલા ક્યાં? પ્રબોધ સ્વામી, કેમ બે દિવસ પહેલા આપ સ્વામીજી સાથે દક્ષામાં નહોતા પધાર્યા? પપ્પા, તમે ક્યારની વાત કરો છો? લો, ભૂલી ગયા, કાકાજીના ધામમાં જવાના આગલા દિવસે સ્વામીજી દક્ષામાં પધાર્યા હતા. તમે જ તો જોડમાં હતા. એ બને જ કેવી રીતે? અમે એ દિવસે હરિધામમાં જ હતા અને રાજકોટ જવાની તૈયારી કરતા હતા. પણ પ્રબોધ સ્વામી, અમે બધાએ સ્વામીજીના દર્શન કર્યા છે. એનું શું? સ્વામીજીએ ફોન પર તારદેવ વાત પણ કરી. એનું શું? અને તમે જ તો સાથે હતા. હું ખોટું કહેતો હોઉં તો દક્ષા મંદિરે કોઈને પણ પૂછી જુઓ. તમે કહો છો એ સાચું જ હશે સતુ પપ્પા. પણ મને ચોક્કસ ખ્યાલ છે કે સ્વામીજી દક્ષા મંદિરે ગયા જ નથી. પણ અમને સ્વામીજીના દર્શન થયા, એનું શું? પપ્પા, સ્વામીજીએ દિવ્ય સ્વરૂપે દર્શન આપ્યા એ વાત પાકી. બાકી સ્વામીજી હરિધામમાં જ હતા એ પણ સાચું જ છે. હા પ્રબોધ સ્વામી, તમે કહો છો તો એ પાકું. સ્વામીજી દિવ્ય સ્વરૂપ જ છે. નક્કી બે સ્વરૂપે બંને જગ્યાએ દર્શન આપ્યા. ભગવાનનું સ્વરૂપ જ આ કાર્ય કરી શકે. આપણે તો સ્વામીજીના આ દિવ્ય દર્શનને સંભાળ્યા કરવાના અને એમના મહિમામાં ડૂબી જવાનું. જય સ્વામિનારાયણ. દાસના દાસ બનાવશોજી. હે પ્રભુ સ્વામી, જેમ આ પ્રસંગમાં સ્વામીજી હરિધામમાં હતા અને દક્ષામાં પણ દર્શન આપ્યા જ, એમ અત્યારે સ્વામીજી અક્ષરધામમાં તો છે જ, એવાને એવા પ્રગટ અમારી સાથે જ રહ્યા છે એવું અમને નિરંતર મનાય અને એવા મહિમામાં અમે અખંડ રહીએ એવી આપના ચરણોમાં પ્રાર્થના છે.
સ્વામી મહારાજ.